નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય છે સમાજ, એમાં છે પાઠ નંબર 1 કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો એમાં છે પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 5 કે ડેલહાઉસી એ ખાલસા નીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્યો છે એ ખાલસા કર્યા. તો હવે આપણે આગળ જોઈએ. હવે ડેલહાઉસી છે, આપણે એના વિશે પણ આપણે ધોરણ 7 અને 8 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ડેલહાઉસી છે તો એને ખાલસા નીતિ છે એ અમલમાં મૂકી હતી. તો ત્યારબાદ આપણે એમાં જોઈએ કે ગવર્નર જનરલ ડેલહાઉસી એ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો છે એ ખાલસા કર્યા, કે તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. હવે જે શીખો છે તેને હરાવી અને એને પંજાબ છે એ પણ એને ખાલસા કર્યું હતું. તેણે મ્યાનમારના એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેંગુ પ્રાંત છે એ ખાલસા કર્યો. હવે તેણે જે મ્યાનમાર છે બર્મા એટલે કે રાજાને હરાવી અને રંગૂન સહિતનો પેંગુ જે પ્રાંત છે એને પણ એને ખાલસા કર્યો હતો. ત્યારબાદ એણે તેણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાટ, નાગપુર વગેરે રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમના દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો પણ એને ખાલસા કર્યા, કે જે એમનો પુત્ર ન હોય અને એ દત્તક પુત્ર લે તો એ પણ એ છે ડેલહાઉસી એ અંગ્રેજ લોકો સ્વીકારતા ન હતા, અને અપુત્ર અવસાન થતા હોય તો એ પણ રાજ્ય એ ખાલસા કરે. તો તેમાં કયા રાજ્યો હતા કે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાટ, નાગપુર આ જે રાજ્યો હતા એને ખાલસા કર્યા હતા, કે જે રાજાને પુત્ર ન હોય અને એ અવસાન પામે તો એ દત્તક પુત્ર જે લેવાનો હક છે એ નામંજૂર કરી ને રાજ્ય છે એ ખાલસા કરતા હતા. ત્યારબાદ છે કે રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય છે એ ખાલસા કર્યું, કે જે રાજ્યમાં ગેરવહીવટ ચાલતો હોય એવું બહાનું કાઢી અને એ જે અવધના જે નવાબ છે એને પણ એ પદભ્રષ્ટ કરે છે, એટલે કે એના પદ ઉપરથી ઉતારી દે છે. નીચે નવા નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો. હવે જે નિઝામ છે એ સહાયકારી યોજનાનું જે દેવું છે એ ભરવામાં નિષ્ફળ જાય છે, જેથી ડેલહાઉસીએ તેના રાજ્યને સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પૈકી ખાલસા કર્યા. હવે જે નિઝામ છે એ પણ એને સહાયકારી યોજના છે એ દેવું ભરવામાં એ નિષ્ફળ જાય છે, એટલા માટે એને પણ કે રાજ્યનો જે એનો સમૃદ્ધ વરાળ પ્રાંત છે એ દેવામાં આવી જાય છે, એટલા માટે એને આ પોતાનું રાજ્ય છે એ ખાલસા કરવું પડે છે. પછી છે નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યને પણ ખાલસા કર્યા. હવે કે આ નામ માત્રની સત્તા છે એમાં રાજા છે રાજ્ય કરતા નથી એવું બહાનું કાઢી અને ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર છે એને પણ ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત, ઝપટી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશમાં જોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો. હવે ડેલહાઉસી છે જીત, ઝપટી અને ખાલસા ગમે તેમ કરીને રાજ્ય છે એને લઈ લેવું, એવી રીતે ભારતના જે અનેક રાજ્યો છે એ કંપની સરકારમાં પ્રદેશમાં જોડી ગઈ અને અંગ્રેજ જે સામ્રાજ્ય છે એનો ખૂબ જ મોટો વિસ્તાર કરી દીધો, કે જે ડેલહાઉસી છે એને ગમે તેમ કરીને આપણા ભારતના જે રાજ્યો હતા એને પોતાનામાં સમાવી લેવાતા, એટલા માટે ડેલહાઉસી આ જે બધી શરતો છે એને અમલમાં મૂકી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.